નમસ્કાર મિત્રો, ઓનલાઈન વર્ગોમાં ધોરણ 10ના તમામ ભાઈઓ અને બહેનોને હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ભારતના સાંસ્કૃતિક પ્રાચીન વારસાના જે સ્થળો છે એનો પરિચય મેળવી રહ્યા છીએ અને ઘણા બધાય સ્થળો વિશે આપણે ખૂબ જ સારી રીતે માહિતી મેળવી. આજના લેક્ચરમાં આપણે ઓડિશામાં આવેલા ખૂબ જ મહત્વના મંદિર સ્થાપત્ય વિશે વાત કરવાની છે અને એ મંદિર એટલે કોણાર્કનું સૂર્ય મંદિર. મિત્રો, ભારતમાં બહુ ઓછી જગ્યાએ આવા સૂર્ય મંદિરો આવેલા છે, એટલા માટે કોણાર્કના સૂર્ય મંદિરને ભારતના સાંસ્કૃતિક વારસામાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને આપણે એવા જ સ્થળોનો આ પાઠમાં પરિચય લઈ રહ્યા છીએ જે ખરેખર અદ્વિતીય અને એને જોઈને તમામ પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની જાય છે. તેની સ્થાપત્ય, શિલ્પકલા, ચિત્રકલા, તેની અંદર રહેલી વિશેષતા એ દરેક પ્રવાસીના મનને સ્પર્શી જાય છે અને સે એ કાયમ માટે એની સ્મૃતિ પોતાના મગજમાં ઉતારવામાં આપણા ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસાના તમામ સ્થળો આ બાબતને યોગ્ય સાર્થક કરે છે. આપણે કોણાર્કના સૂર્ય મંદિરમાં વાત કરીએ તો આપણને તમામને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુનો આપણે હંમેશા રાજ્ય અને જિલ્લા સાથે પહેલા વાક્યમાં અથવા પહેલા પોઈન્ટમાં પરિચય આપીએ છીએ. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો કે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના, રાજ્ય કયું રહેશે આપણું? તો કે ઓડિશા અથવા ઓડિશા રાજ્યના જગન્નાથપુરી. રાજ્ય કયું બનશે આપણું? તો કે ઓડિશા રાજ્યના જગન્નાથપુરીમાં બંગાળના અખાત પાસે આવેલું છે. આપણો મિત્રો પહેલો પોઈન્ટ બનશે કે કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. ત્યાર પછી પ્રથમ પોઈન્ટ પછી આ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું? હકીકત આ મંદિરનું બાંધકામ ક્યાં વંશના ક્યાં રાજાએ કરાવ્યું આપણે એનો પણ પરિચય મેળવી લઈએ. અને કઈ સદીમાં? તો કે 13મી સદીમાં, ઈસવીસન 13મી સદીમાં ગંગવંશના રાજા, રાજાનું નામ છે નરસિંહવર્મન પ્રથમના સમયમાં નિર્માણ પામ્યું. આ આપણો બીજો પોઈન્ટ મિત્રો. સૌથી પહેલા આપણે વાત કરી તો કે કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના જગન્નાથપુરીમાં બંગાળના અખાત પાસે આવેલું છે. આ સરસ મજાના મંદિરનું બાંધકામ કઈ સદીમાં, ક્યાં વંશના રાજા અને કોણે કરાવ્યું? તો કે 13મી સદીમાં, એટલે આપણા માટે 13મી સદી, ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિર નિર્માણ પામ્યું હતું. ત્યાર પછી એનો આકાર કેવો છે? બહુ મહત્વનો આકાર છે મિત્રો, ખાસ યાદ રાખજો કે કોણાર્કના સૂર્ય મંદિરનો આકાર કેવો છે. તો કે આ રથ મંદિર સાત અશ્વ એટલે ઘોડા, સાત અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. જે રીતે ભગવાન સૂર્ય પોતાના રથમાં બેસીને નીકળે છે એ જ પ્રકારનો આકાર આ મંદિરને આપવામાં આવ્યો છે. એટલે કે આ રથ મંદિર કેવું આકાર પામ્યું છે? તો કે આ રથ મંદિર, જો મિત્રો તમામ પોઈન્ટ સરળ છે, સાત અશ્વો વડે ખેંચાતા અશ્વ એટલે ઘોડા પણ લખી શકાય,
કે સાત ઘોડા વિશે વડે ખેંચાતા અથવા સાત અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પાન્યું છે. આ ત્રીજો પોઈન્ટ બનશે આપણો. ક્યાં આવેલું છે, કોણે બનાવ્યું, આ મંદિરનો આકાર કેવો છે, તો કે સૂર્યના રથ જેવો આકાર આ મંદિરને આપવામાં આવેલો છે. સમગ્ર મંદિર દૂરથી જોઈએ તો આપણને એવું લાગે છે કે ભગવાન સૂર્ય પોતાના રથમાં બેસીને જે રીતે નીકળે છે એ જ રીતે આ સમગ્ર મંદિરનો આકાર આપવામાં આવ્યો છે. હવે આ રથ મંદિર, કારણ કે રથ નામ જ છે રથ મંદિર, એટલે કે રથના આકારનું મંદિર, પણ કોનો રથ, ભગવાન સૂર્યનો રથ. રથ હોય એટલે એના પૈડા ચક્ર હોવાના છે. આપણે એ પણ વાત કરી લઈએ કે આ રથ મંદિરને કેટલા પૈડા છે, કેટલા ચક્ર છે એની વાત કરીએ. આ રથ મંદિરને 12 વિશાળ પૈડા છે. પૈડા પણ કહી શકાય અને ચક્ર પણ કહી શકાય. કે રથ મંદિર છે 100% કોનું રથ મંદિર છે, તો કે સૂર્યના ભગવાન સૂર્યનો રથ છે એ આકારનું મંદિર છે. એને કેટલા પૈડા છે, તો કે 12 વિશાળ પૈડા છે. અને આ 12 વિશાળ પૈડા એક ચોક્કસ હેતુ ખાતર રાખવામાં આવ્યા એવું માનવામાં આવે છે. કારણ કે આપણને તમામ મિત્રોને ખ્યાલ છે એક વર્ષમાં કેટલા મહિના હોય છે, તો મારે તમને જવાબ કહેવાની જરૂર છે નહીં કે એક વર્ષમાં 12 મહિના હોય છે અને 12 મહિનાનું પ્રતીક અહીંયા 12 વિશાળ પૈડા આપણી સમક્ષ કરે છે. મંદિરના આધારને, કારણ કે જે મંદિર રથ મંદિર જેના પર બનાવવામાં આવ્યું છે એ પૈડા, આ પૈડા વર્ષના 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે. લખી શકાય કે મંદિરના આધારને આધાર પ્રદાન કરતા, આધાર એટલે કે જેના પર આ મંદિર બનાવવામાં આવ્યું છે તે આધાર પ્રદાન કરતા આ પૈડા વર્ષના 12 મહિનાને શું કરે છે, પ્રતિબિંબિત એટલે કે એનું પ્રતિબિંબ આપે છે અથવા કરે છે. કે આપણે કહીએ ને ભાઈ, એનો 12 વર્ષમાં 12 મહિના હોય અને આ 12 મહિનાને છે યા 12 વિશાળ પૈડા વડે પ્રતિબિંબિત કરવામાં આવે છે. એનું છે એક પ્રતીક એને માનવામાં આવે છે. કે આ 12 પૈડા શું છે, તો કે આ 12 પૈડા એક વર્ષના જે 12 મહિના છે એનું પ્રતીક અહીંયા આપણે જોઈ શકાય છે. ત્યાર પછી આપણે ચક્રની વાત કરીએ એટલે કે પૈડાની વાત કરી. પૈડામાં જે આરા હોય છે મિત્રો, એની પાછળ પણ એક ખૂબ જ સરસ મજાનું છે એક મહત્વ એને આપવામાં આવ્યું છે અથવા સરસ મજાનું રૂપાંકન આપણને સ્પષ્ટ બતાવે છે કે દરેક ચક્રમાં 8 આરા છે. કેટલા આરા છે, 8. દરેક ચક્રમાં 8 આરા છે. હવે તમને એમ થાય છે 12 પૈડા તો સમજ્યા કે 12 મહિનાનું પ્રતીક છે એ કરે છે, 8 આરા શું છે, તો કદાચ આપણા ઘરમાં કોઈ વડીલ માણસ હોય તો પૂછજો એક દિવસના પહર કેટલા, આપણે પહોર કહીએ છીએ, પહેલો પહોર, બીજો પહોર, સવારનો પહોર, પણ એના માટે શબ્દ છે પ્રહર. કે એક દિવસના કેટલા પ્રહર હોય છે, તો કે એક દિવસના 8 પ્રહર, 8 પહોર હોય છે. અને આ પ્રહરને અહીંયા ચક્રના આરા વડે રૂપાંકન તરીકે બતાવવામાં આવ્યું છે. એટલે કે દરેક ચક્રમાં 8 આરા છે જે દિવસના 8 પ્રહર દર્શાવે છે. બહુ ઓછા સૂર્ય મંદિરો છે મિત્રો, અને એમાં પણ આવું સરસ મજાનું રૂપાંકન પામતું આ અજોડ સૂર્ય મંદિર માનવામાં આવે છે. દરેક બાબતમાં કોઈને કોઈ માન્યતા, કોઈ ને કોઈ તથ્ય રજૂ કરવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવેલો છે. રૂપાંકનોની રૂપાંકન એટલે આપણે કહીએ ને ભાઈ એના જેવું અથવા એના વડે બતાવવું. રૂપાંકનોની વિગત અને
વિષય વૈવિધ્યની બાબત આ મંદિરમાં અદ્વિતીય છે. રૂપાંકનોની વિગત હોય અને વિષય વૈવિધ્યની અલગતા એની આપણે વાત કરતા હોઈએ તો આ મંદિર છે એ અદ્વિતીય છે. એ પણ લખી શકાય રૂપાંકનોની રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્ય વિષય વૈવિધ્યની બાબતમાં અથવા બાબતે મંદિર અદ્વિતીય છે. ત્યાર પછી ખૂબ મહત્વનો એક પોઈન્ટ આવે છે કે આ મંદિરને બીજું નામ પણ કંઈક આપવામાં આવ્યું છે. એની પાછળ પણ મિત્રો કંઈક કારણ રહેલું છે. એટલે સમગ્ર મંદિરનું નિર્માણ કોઈ ચોક્કસ કારણોસર કરવામાં આવ્યું હોય એવું આપણને આમાં સ્પષ્ટ બતાય છે કે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર એટલે કયું મંદિર? કોણાર્કનું સૂર્ય મંદિર. એનું નિર્માણ કાર્ય કયા પથ્થરમાંથી થયું છે? તો કે કાળા પથ્થરમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. લખી શકાય મંદિરનું નિર્માણ કાળા પથ્થર માંથી થયું હોવાથી તેને શું કહેવામાં આવે છે? કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું બીજું નામ થઈ ગયું મિત્રો. ખૂબ જ સરસ અને સુંદર માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે. અને સૌથી છેલ્લો પોઈન્ટ, દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13મી સદીની જે ઓડિસીની સંસ્કૃતિ અને રાજ્યતાનું પ્રતિબિંબ પડેલું છે એ આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્રણ બાબતોનો સમન્વય અહીંયા જોવા મળે છે. કઈ કઈ બાબત? દિવ્યતા એટલે કે દિવ્ય, સાંસારિક અને સજાવટ. દિવ્ય સાંસારિક પણ એને કહી શકાય, સાંસારિક અને સજાવટી. બાબતમાં 13મી સદી, કારણ કે એનું નિર્માણ કઈ સદીમાં થયું છે? 13મી સદી છે એમાં. તો કે સદીની ઓડિસી સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક અને છે એ જોવા મળે છે. જો મિત્રો આ વાત થઈ ગઈ આપણા કોણાર્કના સૂર્ય મંદિરની. ખૂબ જ ટૂંકી પણ મેં તમને પહેલા વાત કરી કે 2 માર્કમાં પરફેક્ટ બેસતી માહિતી છે. ખૂબ જ ટૂંકમાં આપણે તેને બીજી વખત થોડુંક રિપીટ કરી લઈએ જેથી કરીને આપણને વધારે સમજ મળે. સૌથી પહેલાં તો કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં, કયા જિલ્લામાં અને કયા સ્થાને આવેલું છે? તો કે ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આ મંદિર આવેલું છે. ત્યાર પછી તો કે કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કાર્ય કોને કરાવ્યું છે અને કઈ સદીમાં અને કયા વંશના રાજાએ કરાવેલું છે? તો કે 13મી સદીમાં. કઈ સદી છે? 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યાર પછી આ મંદિરને કેવો આકાર આપવામાં આવ્યો છે? તો કે આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. કોનું સ્વરૂપ છે? તો કે રથ મંદિર છે, પણ કોનો રથ અથવા કોના રથ મંદિરનું સ્વરૂપ? તો કે ભગવાન સૂર્યના રથને 7 ઘોડા હોય છે, એવા 7 અશ્વો વડે ખેંચાતા સૂર્ય મંદિર છે એ સૂર્યરથનું છે, પ્રતિક પામ્યું છે. આ રથ મંદિરને
કેટલા પૈડા છે તો કે આ રથ મંદિરને વિશાળ 12 પૈડા છે મંદિરને આધાર અથવા મંદિરને આધારતા સુંદરતા પ્રદાન કરતા આ પૈડા શું છે તો કે 12 વર્ષના 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે સાથે દરેક ચક્રમાં દરેક પૈડામાં કેટલા આરા આવેલા છે દરેક ચક્રમાં 8 આરા છે જે દિવસના 8 પ્રહર દર્શાવે છે રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતે આ મંદિર અદ્વિતીય છે કે એમાં જે રૂપાંકનો કેવા રૂપાંકનો તો કે 12 પૈડા એ કોણ રૂપાંકન છે તો કે 12 મહિનાનું દરેક ચક્રમાં 8 આરા એ કોણ રૂપાંકન છે તો કે 8 પ્રહરનું એટલે કે રૂપાંકન અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિરને અજોડ માનવામાં આવે છે ત્યાર પછી સૌથી મહત્વનો પોઈન્ટ આ મંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયું છે તો કે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયેલું હોવાથી તેને કાળા પેગળ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાર પછી સૌથી છેલ્લે દરેક મિત્રો લખી નાખવાનું કે આ મંદિરને જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની જાય છે આશ્ચર્યચકિત થઈ જાય છે આવું લખી શકાય દિવ્ય સાંસારિક અને સજાવટી બાબતમાં 13મી સદીની ઓડિસી જે સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક કોણાર્કના સૂર્ય મંદિરમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે કોણાર્કના સૂર્ય મંદિરનો પરિચય મેળવ્યા પછી એના જેવું જ ખૂબ જ અગત્યનું મંદિર એટલે કે બૃહદેશ્વર મંદિરનો પરિચય મેળવીએ મિત્રો બંને પ્રશ્નો ખૂબ જ અગત્યના હોવાથી આપણે બંને પર પૂરેપૂરો ભાર મૂકીએ છીએ જે રીતે કોણાર્કના સૂર્ય મંદિરની આપણે વાત કરી એ જ રીતે અહીંયા બૃહદેશ્વર મંદિરનો પરિચય મેળવીએ અને આપણે તમામ સ્થાપત્યમાં સૌથી પહેલો જે પોઈન્ટ બને છે એ સ્થાન એટલે કે કોઈ પણ સ્થાપત્ય ક્યાં સ્થાને આવ્યું છે આપણે એની વાત પહેલા કહીએ છીએ અહીંયા પણ આપણે તો કે બૃહદેશ્વર મંદિર ની વાત શરૂ કરીએ એટલે સૌથી પહેલા આવે છે ક્યાં રાજ્યમાં અને ક્યાં સ્થાને આવેલું છે તો કે લખી શકાય મિત્રો કે તમિલનાડુ રાજ્યના રાજ્યના તાંજોર એના બે નામ છે તાંજોર પણ કહી શકાય અને જો અને જૂની રીતે કહેવું હોય તો થંજાવુર પણ કહી શકાય એટલે કે તમિલનાડુ રાજ્યના તાંજોર માં બૃહદેશ્વર મંદિર આવેલું છે આપણો પહેલો પોઈન્ટ બની છે કે સ્થાનની વાત કરીએ તો કે બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે તો કે બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર ખાતે આવેલું છે આ મંદિરનું નિર્માણ ક્યાં સમયગાળા દરમિયાન થયું છે એ પણ આપણે જોઈ લઈએ ઈસવીસન 1000 ઈસવીસન 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન નિર્માણ પામ્યું છે આપણો બીજો પોઈન્ટ છે કયો સમયગાળો છે મિત્રો તો કે ઈસવીસન 1003 થી ઈસવીસન 1010 ત્યાર પછી તો કે બૃહદેશ્વર મંદિર શા માટે કહેવામાં આવે છે આ બંને પોઈન્ટ આપણને સમજાય તેવા છે હવે તો કે બૃહદેશ્વર મંદિર કેમ કહેવામાં આવે છે તો કે મહાદેવ શિવ ભગવાન આપણે આદિ નટરાજની હમણાં આના આગળના પ્રકરણમાં વાત કરી હતી કે ભાઈ નૃત્ય કલા શીખનાર ભગવાન નટરાજ ભગવાન શંકર ના નામ પરથી અહીંયા બૃહદેશ્વર મંદિર એવું નામ આ મંદિરને આપવામાં આવ્યું છે એ પણ લખી શકાય કે આ મંદિર મહાદેવ શિવનું હોવાથી બૃહદેશ્વર કોણ છે તો કે મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર કહેવામાં આવે છે તને ત્રણ મિત્રો પોઈન્ટ ખૂબ સરસ અને સરસ છે સ્થાન કહી દઈએ સમયગાળો કહી દઈએ અને એને બૃહદેશ્વર એવું નામ શા માટે આપવામાં આવ્યું છે તો કે મહાદેવ શિવનું હોવાથી એને બૃહદેશ્વર નામ આપવામાં આવ્યું છે
આની પહેલા આપણે જે રીતે કોણાર ના સૂર્ય મંદિર ની વાત કરી કે એને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે એ જ રીતે હવે આ મંદિર નું નિર્માણ જે રાજાએ કરાવ્યું છે એના નામ પરથી પણ આ મંદિર ને બીજા નામે ઓળખવામાં આવે છે આપણે એ પણ વાત કરી લઈએ કે ચોલ વંશ ના રાજા ક્યા વંશ ના ચોલ વંશ ના રાજા ચોલ વંશ ના જે મહારાજા હતા નામ હતું રાજરાજ પ્રથમ રાજરાજ પ્રથમ રાજરાજ પ્રથમ આનું નિર્માણ કોણે કરાવ્યું છે તો કે ચોલ વંશ ના રાજા રાજરાજ પ્રથમે નિર્માણ કરાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર શું રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે એને બી નામ આપણને ખ્યાલ આવી ગયા કે ભાઈ બૃહદેશ્વર મંદિર શા માટે કહેવાય છે તો કે ભગવાન શિવનો હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહેવામાં આવે છે અને રાજરાજેશ્વર મંદિર શા માટે તો કે તેનું નિર્માણ રાજરાજ પ્રથમે કરાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે મંદિર કેટલા ફૂટ લંબાઈ ધરાવે છે કેટલા ફૂટ પહોળાઈ ધરાવે છે એ પણ વાત કરી લઈએ કે આ મંદિર અથવા બૃહદેશ્વર મંદિર 5-6 ફૂટ લંબાઈ આ મંદિર નું નિર્માણ ક્યા ચોગાન પર કરવામાં આવ્યું છે અથવા એ ચોગાન પર આ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે એ કેવું છે ચોગાન તો કે આ મંદિર 5-6 ફૂટ લંબાઈ 5-6 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા ચોગાન એટલે કોટવાળા ચોગાન પર કરવામાં આવ્યું છે અથવા નિર્માણ પામ્યું આની તો ખૂબ મહત્વની બાબત કે જે ઓટલો કહીએ છીએ આપણે એ ચોગાન કેવું છે તો કે 5-6 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા આ ચોગાન પર એનું સે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે ત્યાર પછી શિખર આપણે તમામ મિત્રોને ખ્યાલ હોવો જોઈએ કે શિખર કોને કહેવાય તો કે મંદિરનો સૌથી ઉપરનો ભાગ ટોચ પરનો ભાગ એને આપણે શિખર કહીએ છીએ હવે આ મંદિરનું શિખર જમીનથી કેટલું ઊંચું છે આપણે એ પણ વાત કરી લઈએ કે આ મંદિરનું શિખર જમીનથી 200 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે કેટલા ફૂટ 200 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે અને એ સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરોવાળા મંદિરમાં સ્થાન પામતું હતું જે સમયે ભારતમાં અથવા આજે 11મી સદી દરમિયાન જે મંદિરો નિર્માણ થયા અને એના ઇતિહાસમાં જો ઊંચા શિખરવાળા મંદિરોની યાદી તૈયાર કરવામાં આવે તો એમાં બૃહદેશ્વર મંદિરને સ્થાન આપવામાં આવતું હતું એટલે કેટલું બધું વિશાળ એની ઊંચાઈ આ મંદિર ધરાવતું હતું એ પણ લખી શકાય કે એ સમયે બૃહદેશ્વર મંદિર એ સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરોવાળા મંદિરોમાં ઊંચા શિખરોવાળા મંદિરોમાં સ્થાન પામતું હતું જો મિત્રો આ વાત થઈ ગઈ કે એનું શિખર કેટલું છે આશરે તો કે 200 ફૂટ ઊંચું હોવાથી જ્યારે ઊંચા મંદિરોની વાત કરવામાં આવતી ત્યારે તેમાં તેનો સમાવેશ થતો હતો સાથે સાથે એવું પણ કહી શકાય કે ભવ્ય શિખર
વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બે નમૂન વારસો ધરાવે છે અને દ્રવિડ શૈલીમાં એ પોઈન્ટ મહત્વનો છે લખી શકાય આમ તો આગળનો પણ આપણે જે કીધું કે ભવ્ય શિખર પણ આપણે લખી નાખી અહીંયા ભવ્ય શિખર કારણ કે ભવ્ય શિખર શા માટે તો કે 200 જમીનથી 200 ફૂટ ઊંચાઈ ધરાવતું શિખર હોવાથી ભવ્ય શિખર વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનને કારણે કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ગોદેશ્વર મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બે નમૂન વારસો ધરાવે છે અને સૌથી છેલ્લો પોઈન્ટ મિત્રો આપણે અહીં બોર્ડ જોઈ શકો છો કે દ્રવિડ શૈલીમાં આ મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયું છે તો કે દ્રવિડ શૈલીમાં એટલે કે દ્રવિડ શૈલીમાં કારણ કે આપણે પહેલા વાત કરી હતી અમુક મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં તો અમુક મંદિરનું નિર્માણ દ્રવિડ શૈલીમાં જોવા મળશે બૃહદેશ્વર મંદિરનું નિર્માણ દ્રવિડ શૈલીમાં થયું હતું એટલે કે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિર શું છે તો કે ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે તો મિત્રો આ વાત થઈ ગઈ બૃહદેશ્વર અથવા રાજરાજેશ્વર મંદિરને ખૂબ જ સરળ ભાષામાં આપણે હજી એક વખત જોઈ લઈએ સૌથી પહેલા સ્થાન તો કે તમિલનાડુ રાજ્યના તાંજોર અથવા થંજાવુરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે કયા સમયગાળા દરમિયાન આ મંદિરનું નિર્માણ કાર્ય થયું છે ઈસવીસન 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું છે તેને બૃહદેશ્વર મંદિર શા માટે કહેવામાં આવે છે તો કે આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહેવામાં આવે છે ત્યાર પછી આપણે એના બીજા નામની વાત કરી કે રાજરાજેશ્વર એવું મંદિર શા માટે કહેવામાં આવે છે તો કે ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે તેનું નિર્માણ કાર્ય કર્યું હોવાથી આ મંદિરને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિર જે ચોગાન પર ઊભું કરવામાં આવ્યું છે નિર્માણ કરવામાં આવ્યું છે એ ચોગાનનો વ્યાસ કેટલો છે તો કે 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાન પર એનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાર પછી વાત આવશે શિખરની એનું શિખર જમીનથી કેટલું ઊંચું છે તો કે આ મંદિરનું શિખર જમીનથી આશરે 200 ફૂટ ઊંચાઈ ધરાવે છે અને એ સમયે ઊંચા શિખરોવાળા મંદિરમાં બૃહદેશ્વર મંદિરનો સમાવેશ થતો હતો ભવ્ય શિખર વિશાળ કદમાં રહેલી સમાધિતા અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બે નમૂન વારસો ધરાવે છે અને આ મંદિરનું નિર્માણ સૌથી છેલ્લો પોઈન્ટ આ મંદિરનું નિર્માણ દ્રવિડ શૈલીમાં થયું હોવાથી દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા મંદિરમાં આ મંદિર ભવ્ય સ્થાન ધરાવે છે મિત્રો આજના લેક્ચરમાં આપણે બે સ્થાપત્યની વાત કરી કોણાર્કનું સૂર્ય મંદિર અને બૃહદેશ્વર મંદિર ખૂબ જ અગત્યના પ્રશ્નો છે મિત્રો આશા રાખું છું કે બંને બાબતો આપ વ્યવસ્થિત સમજી ગયા છો અચૂક એકવાર વિડીયો નિહાળજો અને શાળા પરિવારનો જે પ્રયત્ન છે એને પૂરેપૂરા અર્થમાં સાર્થક કરો તેવી આશા રાખું છું અસ્તુ